મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક મહિનાઓથી કાયદો અને વ્યવસ્થાના ચિત્ર ઉડ્યા હોય તેમ હત્યા મારામારી છેડતી ચોરી અને લૂંટ જેવા બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે અને સૌરાષ્ટ્રના પેરિસનું ઉપનામ ધરાવતા મોરબીને હવે કદાચ બિહારનું ઉપનામ આપીએ તો ચાલે તેવી પરિસ્થિતિ જિલ્લામાં ઊભી થવા પામી છે છતાં પણ પોલીસ મુખ પ્રેક્ષકની ભૂમિકા નિભાવી રહી છે ત્યારે શહેરમાં વધુ એક હત્યાને અંજામ અપાયો છે જેમાં મોરબીમાં ટ્રાવેલિંગ ધંધાર્થી ક્ષેત્રીય આધેડની બે સગા ભત્રીજા સહિત પાંચ શખ્સોએ મોડી રાત્રે હત્યા કરી નાખતા સનસનાટી મચી જવા પામી છે હત્યારાના આ બનાવમાં ડ્રાઈવરને ઊંચીના આપેલ રૂપિયાની ઉઘરાણી અને કાકાએ ભત્રીજાને મારેલો તમાચો કારણ બધવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી નટરાજ ફાટક પાસે મોડી રાત્રિના આશરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ ખૂની ખેલ ખેલાયો હતો જેમાં ખોડિયા ટ્રાવેલ્સ ના માલિક એકાવન વર્ષ ધ્રુવ કુમારસિંહ ઉર્ફે ટીનુભા પ્રહલાદભાઈ જાડેજા ને તેના સગા ભત્રીજા જયરાજ સિંહ વિજય વિજયસિંહ જાડેજા સહિતના પાંચ શખ્સોએ નજરી બાબતમાં રહેશે નાખ્યા હતા હત્યાના મૂળમાં હત્યાના ભત્રીજાએ ટ્રાવેલ્સના ડ્રાઈવરને રૂપિયા આપેલા હતા આ રૂપિયાની ઉઘરાણી કરવા ભત્રીજા જયરાજ ટ્રાવેલ્સની ઓફિસ પર ગયો હતો ત્યારે કાકા ધ્રુવ કુમારસિંહ ઉર્ફે ટીનુભા પ્રહલાદભાઈ સિંહ જાડેજાએ બાળક સમજી ઠપકો આપી તમાચો માર્યો હતો

બાદમાં નટરાજ ફાટક નજીક મૃતક કાકા સિંહ ટીનુભા પ્રહલાદ સિંહ જાડેજાની માંડ્યા હતા જેમાં કાકા સિંહ ઉર્ફે ટીનુભા પ્રહલાદ સિંહ જાડેજાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જયારે તેની સાથે કારમાં રહેલ અર્જુનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા વિમલગીરી હર્ષદગીરી ગોસ્વામીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગે પોલીસ ઈજાગ્રસ્ત અર્જુનસિંહ દિગ્વિજયસિંહ ઝાલાની ફરિયાદ લઈ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે જોકે કાર પર બે રાઉન્ડ ફાયરિંગ થયાનું પણ પોલીસને શંકા છે આ બનાવ અંગે મોરબી ડીવાય એસપી બન્નો જોશી એલસીબી એસઓજી બી ડિવિઝન સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો આ ગંભીર બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે